हेलो स्टूडेंट्स, वेलकम बैक जतीन केमिस्ट्री चैनल में तमारू स्वागत छे। मारू नाम छे जतीन पीपलिया अने आपणे भणी रह्या छीए धोरण 12 नू पांचमू चैप्टर सरफेस केमिस्ट्री। आपणे आ सेकंड लेक्चर में आवी चूक्या छीए। पहला लेक्चर में आपणे अधिशोषण ने रिलेटेड घणी बधी वातो करी लीधी, एनी व्याख्या अने एनी समझूती जोई लीधी। आजना लेक्चर में आपणे अधिशोषणनी क्रियाविधि समझवानी छे अने एना एक उदाहरण लखवाना बाकी रही गयेला छे, એ પણ આપણે લખી નાખશું। તો ચલો શરૂ કરીએ આજનો આ સેકન્ડ લેક્ચર। એમાં આપણે સૌથી પહેલા અધિશોષણને રિલેટેડ ઉદાહરણ સમજવાના છે। સમજવાના એટલે ધેટ મીન્સ આપણે લાસ્ટ લેક્ચરમાં બધું જોઈ જ લીધેલું છે, અમુક એક્ઝામ્પલ હું તમને જણાવી દઉં છું, પછી આપણે એને લખી નાખશું। ચલો અધિશોષણના ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ આપણે પીળી ખાંડનું લઈ શકીએ છીએ। બરાબર, कोई पण खांडनु उत्पादन थाय त्यारे शरूआतमां आवी पीळास पड़ता रंगना खांडनु द्रावण बने छे। बराबर, स्पष्ट वात छे आमां कंईक अशुद्धिओ रही गयेली होय छे। तो आ पीळा रंगनी खांडमांथी अशुद्धिओ दूर करवा माटे आपणे शुं करवुं पड़शे, तेने चारकोलना थरमांथी पसार करवो पड़शे। आ चारकोल छे, चारकोलना थरमांथी जो आ तमे पीळा रंगनी खांडने पसार करशो तो स्पष्ट वात छे पीळा रंगनी खांडनी अंदरनी जे अशुद्धिओ छे, पीळो रंग छे, ए चारकोलमां शोषाई जशे। બરાબર, અને આપણને શુદ્ધ ખાંડનું દ્રાવણ મળશે જેની અંદરથી ખાંડ આપણને ચોખ્ખી વ્હાઈટ રંગની મળશે। ક્લિયર? તો આ એક પહેલું એક્ઝામ્પલ છે, આની અંદર અધિશોષણ ઉપયોગી થશે। બીજું ઉદાહરણ હું આપી શકું છું, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર સિલિકા જેલની પડીકીઓ મૂકેલી હોય છે। આ તમને બહુ સારી રીતે ખબર જ હશે, સિલિકા જેલની પડીકી। આ સિલિકા જેલનું કામ શું છે, તે ઇલેક્ટ્રોનિક આઇટમને ભેજથી બચાવે છે। આપણે એક એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા કે સિલિકા જેલ એ પાણીને પોતાની સપાટી પર શોષી લે છે, તે પ્રબળ ભેજ શોષક છે। એટલા માટે ઇલેક્ટ્રોનિક આઇટમને ભેજથી બચાવવા માટે સિલિકા જેલ વપરાય છે। ત્રીજું એક એક્ઝામ્પલ, આપણે રંગીન દ્રાવણોને રંગવિહીન કરવાનું પણ આપણે વિચારી શકીએ। ફોર એક્ઝામ્પલ, મિથિલિન બ્લુ નામનું એક દ્રાવણ છે, સૂચક છે, ઇન્ડિકેટર, મિથિલિન બ્લુ નામનું દ્રાવણ આવું બ્લુ રંગનું હોય છે। એની અંદર જો તમે ચારકોલનો ભૂકો નાખશો, તો આ એક્ઝામ્પલ મેં ઓલરેડી તમને એકવાર બતાવી ચૂક્યો છું, તો ચારકોલના ટુકડા, ચારકોલના જે કણો છે એ પોતાની સપાટી પર બ્લુ રંગને અધિશોષિત કરી નાખશે। બરાબર, પરિણામે તમારું જે દ્રાવણ છે એનો રંગ આછો થઈ જશે, અને જો તમે પછી આવા દ્રાવણને ગાળી લેશો તો ચારકોલ સાઈડમાં રહી જશે અને તમને સ્પષ્ટ કલરલેસ દ્રાવણ મળશે, રંગવિહીન દ્રાવણ મળશે। ઓકે, તો આ ત્રણ આપણે ઉદાહરણની રીતે સમજી શકીએ કે આ ત્રણે ત્રણ એક રીતના અધિશોષણના એક્ઝામ્પલ હતા। ચલો આ ઉદાહરણોને આપણે અહીંયા લખી નાખવાના છે। સૌથી પહેલાં આપણે લખશું કે પીળી ખાંડને રંગવિહીન કરવા તેના દ્રાવણને ચારકોલના થરમાંથી, ચારકોલ ના થરમાંથી પસાર કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે। બરાબર, બીજું એક્ઝામ્પલ લખીએ આપણે, બીજું એક્ઝામ્પલ આપણે હવાની વાત, સિલિકા જેલની વાત કરી નાખીએ। બરાબર, હવાને ભેજ રહિત, ભેજ રહિત એટલે કે સૂકી બનાવવા હવાને સિલિકા જેલ ધરાવતા, સિલિકા જેલ ધરાવતા બંધપાત્રમાં ભરાય છે, બંધપાત્રમાં ભરવામાં આવે છે। ઓકે, તો એનાથી પાણી અથવા તો ભેજનું સિલિકા જેલ પર, સિલિકા જેલ પર અધિશોષણ થાય છે, અધિશોષણ થાય છે। ઓકે, આ સેકન્ડ એક્ઝામ્પલ થઈ ગયું। ત્રીજું ઉદાહરણ આપણે મિથિલિન બ્લુને લગતું લખી નાખીએ। મિથિલિન બ્લુ ના દ્રાવણમાં, ના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા
चारकोल उमेरता अधिशोषण थवाथी अधिशोषण थवाथी रंगनी तीव्रता द्रावणना रंगनी तीव्रता घटे छे। द्रावणना रंगनी तीव्रता घटे छे। ओके, आ त्रण एक्जाम्पल आपणे लखा। हजी एक एक्जाम्पल छे, चौथु एक्जाम्पल, ए पण आपणे लखी नाखीए। चौथा एक्जाम्पल मां आपणे एवुं स्पष्ट कही सकीए के कोई पण वायुनुं अधिशोषण करवुं होय तो एनाथी एनुं दबाण आपणे घटाडी सकीए छीए। लखीए आपणे ऑक्सिजन वायु, हाइड्रोजन वायु अथवा कोई पण आवा वायुओ लईओ, क्लोरीन होय, कार्बन मोनोक्साइड, एमोनिया, सल्फर डायोक्साइड, कोई पण, बराबर, जेवा वायुओ ने चार कोल ना बंध पात्र मां भरीए, चार कोल ना बंध पात्र में भरीए तो अधिशोषण थवाथी अधिशोषण थवाथी वायुनु दबाण घटे छे। वायुनु दबाण घटे छे, मस्त बात छे। तो सीधी बात छे, पहला जो वायु घणो बधो होय तो जो तमे एनी अंदर चारकोल नाखशो तो थोड़ो घणो 25% वायु समझो के चारकोल ऊपर चोटी जशे। एनो मतलब एम थियो के वायु ओछो थई गयो, वायु ओछो थाय तो एनु दबाण पण ओछो थई जशे। तो आवा अमुक एक्जाम्पल्स आपणे जोई लीधा। आ एक्जाम्पल्स हता अधिशोषणना एक्जाम्पल। ओके, तो आ एक मुद्दो लास्ट लेक्चर थी बाकी हतो, ए आपणे कम्प्लीट कर्यो। हवे आपणे अधिशोषणनी क्रियाविधिनी वात करशुं। चलो, तो हवे आपणे अधिशोषणनी क्रियाविधिने लगती वातो चालू करीए। तो सौथी पहला अधिशोषण थवानुं मेन कारण शुं छे એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે। યાદ કરો, અધિશોષણ થવાનું મેઇન કારણ આપણે કંઈક આવું સમજાવેલું હતું કે સપાટી ઉપરના અણુને એક જ સાઈડ આકર્ષણ બળ લાગે છે, જ્યારે સપાટીની અંદર આવેલા અણુને ચારે બાજુ આકર્ષણ બળ લાગે છે। એ આપણે આકૃતિ એનિમેશન દ્વારા પણ સમજેલા હતા, ફરીથી એ રીતના જોવું હોય તો જોઈ લ્યો। દાખલા તરીકે આ એક આપણે એમ કહી શકીએ એક દ્રાવણ છે, તો દ્રાવણની અંદર બે ટાઈપના અણુઓ હોય, સપાટી પરના અણુઓ અને અંદર આવેલા અણુઓ, બરાબર। सपाटी परना अणुओं करता अंदर आवेला अणुओं चारे बाजुए थी आकर्षण पामता होय छे, कारण के एनी चारे बाजुए जुदा जुदा अणुओं आवेला होय छे। पण प्रॉब्लम ए छे के सपाटी परना अणुओं मात्र नीचेनी साइड थी ज आकर्षण धरावता होय छे, ऊपर तो एने कई छे नहीं, समझाय छे। तो मात्र नीचेनी तरफ ज तेओ आकर्षण बळ धरावे छे, ऊपर थी तेओ कोई पण प्रकारनुं आकर्षण नथी धरावतुं। एना कारणे सपाटी उपर અસંતુલિત બળો લાગે છે, આપણે એવું બોલેલા, અને એના કારણે અધિશોષણની ઘટના પોસિબલ બને છે। તો આ એનું મેઇન કારણ છે, જે આપણને ઓલરેડી ખબર જ છે, અહીંયા આપણે લખવાનું છે એ મેઇન કારણ અધિશોષણની ક્રિયાવિધિની અંદર। આ બાય ધ વે બોર્ડમાં પૂછાય એવો સવાલ છે, થિયરિટિકલ સવાલ છે, તો આને બરાબર મુદ્દા વાઇઝ યાદ રાખજો। તો આની અંદર પહેલા મુદ્દામાં લખીએ, અધિશોષણ થવાનું કારણ પદાર્થની સપાટીના અણુઓ અને અંદરના અણુઓ એક સમાન પરિસ્થિતિમાં હોતા નથી, બરાબર। એમાં જ લખીએ, અંદર રહેલા કણો પર સંતુલિત બળ લાગે છે। જો આને આપણે દર્શાવવું હોય તો અહીંયા સાઈડમાં દર્શાવી દેજો, એટલે તમને યાદ રહી જાય કે આ કોઈ કણ છે, એની ચારે બાજુથી એના ઉપર એક સરખું સંતુલિત બળ લાગે છે। ઓકે, એની નીચે લખીએ, જ્યારે સપાટી પર રહેલા
सपाटी पर रहेला कणों पर असंतुलित अवशेषी बल लागे छे। असंतुलित अवशेषी बल लागे छे। जो एने दर्शावू होय आपणे तो आपणे अहींया एक कण दोरीने मात्र एक ज साइड आकर्षण बल दर्शावीए, मात्र नीचेनी साइड ज एने आकर्षण बल लागे छे। आने कहेवाय असंतुलित अवशेषी बड़ो। इमाज लखीए आ अवशेषी बड़ो, आ अवशेषी बड़ोज अधिशोषक ने सपाटी पर आकर्षवा माटे जवाबदार छे। आकर्षवा माटे जवाबदार छे। ओके, तो आ पहला मुद्दा नी अंदर आपणे अधिशोषण थवानुं आपणे मेन रीजन, मेन जे कारण हतुं ए आपणे लखी नाख्युं। हवे बीजा मुद्दा नी अंदर आपणे अधिशोषणनुं एक महत्वनुं परिबळ जोईशुं, ए जे छे संपर्क सपाटीनुं क्षेत्रफळ। सीधी बात छे के अधिशोषण ए सपाटी उपर डिपेन्ड करे छे, तो जेटलो पदार्थ नानो हशे ने એટલો વધારે ફાયદા મળે છે। જસ્ટ એક એક્ઝામ્પલ આપું, ફોર એક્ઝામ્પલ મારી પાસે એક આવો ચોરસ કટકો છે, ચોરસ કટકો દોરીએ ભાઈ, ચોરસ કટકો બરાબર, એવું સમજો કે આ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનો કટકો છે બરાબર, તો આને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય। સમજાણું તમને? હવે આ જ વસ્તુને તમે ઘણા બધા ટુકડા પાડો તો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ વધી જાય। ચલો ઘણા બધા નહીં, જસ્ટ એક કામ કરો કે તમે એના જસ્ટ 2 કટકા કરો। કેટલા કટકા કરો? માત્ર એના 2 કટકા કરો, વચ્ચેથી એને કાપી નાખો। જો વચ્ચેથી કાપી નાખશો તો આટલું થશે કે નહીં? તો બરાબર રીતના જુઓ કે એની સંપર્ક સપાટી કેટલી થઈ। આ બાજુ 1 સેન્ટીમીટર છે, અહીંથી અહીંયા સુધી 1 સેન્ટીમીટર છે, તો ઓવરઓલ વિચારો તો આ 2 સપાટી નવી ઉદ્ભવી કે નહીં? આ 1 સપાટી અને આ બીજી સપાટી, એ નવો ઉદ્ભવ થયો। તો ઓવરઓલ જસ્ટ તમે વિચારો કે 2 કટકા કરવાથી એની સંપર્ક સપાટી વધે, જો આને તમે ઝીણા ઝીણા ભૂક્કામાં ફેરવી નાખશો તો કેટલી સપાટી વધશે? તો એક સિમ્પલ વાત છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ અધિશોષણ વધારે, એવું આપણે સમજી શકીએ છીએ। આ બાબતને આપણે અહીંયા લખી નાખીએ કે અધિશોષણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે। ઓકે, અહીંયા નીચે આપણે અમુક વાક્ય લખીએ, સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ તેમ આકર્ષણ બળ વધુ, જેમ સપાટી વધારે હશે એમ આકર્ષણ બળ વધુ લાગશે। અને માટે આકર્ષણ બળ વધારે હોય તો હું એમ કહી શકું કે અધિશોષણ પણ વધારે થશે। સિમ્પલ છે? જો આનું તમે અપોઝિટ બોલશો ને, આની અપોઝિટ વસ્તુ, દાખલા તરીકે આપણે એવું લખીએ કે સપાટીનું ક્ષેત્રફળ જેમ તમે ઓછું લેશો તો તેમ એનાથી વિપરીત થશે, તેમ આકર્ષણ બળ ઓછું લાગશે। સપાટી ઓછી છે તો આકર્ષણ બળ ઓછું જ થશે, અને આકર્ષણ બળ ઓછું એનો મતલબ અધિશોષણ પણ ઓછું થાય। તો આ વસ્તુ યાદ રાખજો, આગળ આપણે પરિબળોમાં ભણવાના જ છીએ, ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે છે। ઓકે, અને હવે આપણે ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો ક્રિયાવિધિનો લખવાનો છે, એ થર્મોડાયનેમિકલી રીતે લખશું। અહીંયા આપણે લખીએ અધિશોષણ ક્રિયાવિધિમાં બીજું અગત્યનું પરિબળ
અધિશોષણ ઉષ્મા છે, અધિશોષણ ઉષ્મા છે. ઓકે, હવે આ અધિશોષણ ઉષ્મા એટલે કઈ રીતે વાત કરવા માંગે છે એ હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા વિચારો કે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ધોરણ 11 ની અંદર થર્મોડાયનેમિક્સ ભણાતા ત્યાં તમે ક્યાંક આવું સૂત્ર જોયેલું હશે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જોયેલું જ છે બરાબર. હવે હું આની વાત કરવા માંગુ છું. તમને યાદ હશે કે ડેલ્ટા જીના બે ટાઈપના મૂલ્યો શક્ય બને છે, એક તો પ્લસ અને એક માઇનસ. તો ડેલ્ટા જીનું મૂલ્ય જો નેગેટિવ હોય, ઋણ હોય, તો એનો મતલબ એવો થશે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. ઓકે, તો જો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કરવી હોય તો કેટલી પોસિબિલિટી કરવી પડે, ડેલ્ટા એચ કેવો હોવો જોઈએ, ડેલ્ટા એસ કેટલો હોવો જોઈએ, એના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં તો વિચારો કે અધિશોષણની પ્રક્રિયા કેવી છે. આપણે લગભગ આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે અધિશોષણની પ્રક્રિયા એ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એ દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય છે બરાબર, આ તો આપણને ખબર જ છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઓવરઓલ ડેલ્ટા એચનું મૂલ્ય કેવું થાય, ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થાય, ધેટ મીન્સ નેગેટિવ થાય. થાય કે નહીં? ચલો, આ વસ્તુ ખબર છે. બીજી વસ્તુ વિચારો, અધિશોષણ માટે હું એક બીજી વસ્તુ પણ બોલી શકું. અધિશોષણ માટે જરા તમે ધ્યાનથી વિચારો કે એન્ટ્રોપી કેવી થાય, એન્ટ્રોપી વધે કે એન્ટ્રોપી ઘટે. તમને યાદ હોવું જોઈએ કે એન્ટ્રોપી એટલે કે અનિયમિતતા, અવ્યવસ્થા. તો સપોઝ એક એક્ઝામ્પલ લઈ લઉં છું કે સપોઝ મારી પાસે એક લોખંડનો અથવા તો નિકલનો કોઈ ટુકડો છે, ઘન પદાર્થનો, અને એની આજુબાજુ હાઇડ્રોજન વાયુ ફેલાયેલો છે બરાબર. હજી અધિશોષણ નથી થયું. જો આજુબાજુ હાઇડ્રોજન વાયુ ફેલાયેલો હોય ને તો એનો મતલબ વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, જેમ તેમ આડા અવડા બરાબર. જેટલું અસ્તવ્યસ્ત હોય ને એમ એની એન્ટ્રોપી વધારે હોય, ડેલ્ટા એસ ધન હોય બરાબર. હવે અધિશોષણમાં શું થાય, અધિશોષણમાં એવું થશે કે આ જ હાઇડ્રોજનના અણુઓ આ ઘન પદાર્થ ઉપર પલોઠી વાળીને બેસી જશે, શાંતિથી ભાર દઈને બેસી જવાના છે. અને જો શાંતિથી બેસી જાય એનો મતલબ આ વ્યવસ્થિત થઈ ગયું કે નહીં, અને જેટલું વ્યવસ્થિત થાય એનો મતલબ તમારી એન્ટ્રોપી ઘટી. એન્ટ્રોપી ઘટી એટલે ડેલ્ટા એસનું મૂલ્ય કેવું થાય, ઋણ થાય. સમજ પડી તમને? ઓકે, તો અધિશોષણની ઘટનામાં યાદ રાખજો હંમેશા એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે છે. અને એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે એનો મતલબ એન્ટ્રોપીનો ફેરફાર કેવો થશે, એ પણ નેગેટિવ એટલે કે ઋણ થશે બરાબર. આનું કારણ છે કે તેમાં સરખા ગોઠવાય છે, ગોઠવણી થાય છે, ગોઠવણી થાય, નિયમિતતા વ્યવસ્થિતતા વધે એટલે ડેલ્ટા એસ ઋણ કહેવાશે. ઓકે, તો જો અધિશોષણની બાબતમાં મને આ બે વસ્તુ તો ખબર પડી ગઈ. હવે આપણું સૂત્ર શું હતું ફરીથી હું અહીંયા લખું છું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આપણું આ સૂત્ર છે. સપોઝ વિચારો કે આપણે આની અંદર ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ લેવાનું જ છે, ડેલ્ટા એસનું મૂલ્ય પણ ઋણ લેવાનું છે, તો ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે તમે અંદાજ લગાવો. તો એટલી વસ્તુ ખબર પડે કે જો ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ હોય ને તો આ આખું પદ જુઓ, આને થોડીક વાર સાઈડમાં રાખો, આ આખું પદ જુઓ માઇનસ ટી ડેલ્ટા એસ, અહીંયા ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ હોય અને એનો ગુણાકાર તાપમાન સાથે થતો હોય અને આગળ માઇનસની નિશાની હોય, તો આ આખે આખું મૂલ્ય કેવું થઈ જશે, ધન સંખ્યા થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. ઓકે, જો ડેલ્ટા એસ ઋણ હોય તો માઇનસ ટી ડેલ્ટા એસ ધન થાય. ચલો, તો એનો મતલબ આ આખું સ્ટેપ ધન થઈ ગયું અને ડેલ્ટા એચ ઓલરેડી કેવો છે, ઋણ. ખબર પડી? આનો મતલબ એમ થયો કે જો તમારે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ લેવું હોય તો એક જ ઉપાય છે, તમારે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઊંચું ઋણ રાખવું પડે. ડેલ્ટા એચ જેટલો ઊંચો માઇનસ હશે ને, સમજો માઇનસ 10 હોય અને આ પ્લસ 5 હોય તો એનું કોમ્બિનેશન કરો તો ઓવરઓલ ડેલ્ટા જી તો તમને માઇનસ 5 જ મળવાનો કે નહીં. ઓકે,
तो डेल्टा जी ने ऋण बनावा माटे एक ज उपाय छे, तमारे डेल्टा एच एन्थाल्पी फेरफारनु मूल्य केवु राखवु पड़से, ऊंचु ऋण राखवु पड़से तो ज आवु पॉसिबल थाय। ओके, अने आ जे प्रक्रिया छे ने एना विशे हुं तमने पहेलेथी जाण करतो आव्यो छुं, हजी कहू छुं के ज्यारे आ अधिशोषण थवानुं चालू थाय ने, એટલે શરૂઆતમાં ડેલ્ટા એચ નું મૂલ્ય ઊંચું ઋણ હોય છે, અને જેમ જેમ સમય જાય ને, સમય જતા આ ડેલ્ટા એચ નું મૂલ્ય ઘટતું જાય છે, એટલે કે નીચું ઋણ થતું જાય છે, આવું થતું જશે બરાબર। તો આનાથી શું પ્રોબ્લેમ આવશે એ વાત સમજી લ્યો બરાબર। કે દાખલા તરીકે આપણે એવું કહી દઈએ કે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય, ફોર એક્ઝામ્પલ ધન મળે છે, એ ધન મૂલ્ય ફોર એક્ઝામ્પલ 250 છે। ઓકે, જ્યારે તમે શરૂઆત કરીને અધિશોષણની શરૂઆત, ત્યારે ડેલ્ટા એચ નું મૂલ્ય ખૂબ જ ઊંચું ઋણ હોય છે, ફોર એક્ઝામ્પલ માઇનસ એવું સમજી લ્યો કે 700 છે, -700 અને આનું મૂલ્ય છે +250, તો તમારો શરૂઆતમાં ડેલ્ટા જી કેવો મળશે, શરૂઆતમાં ડેલ્ટા જી તમારો ઋણ જ મળશે। વિચારો જોઈએ કેટલો મળશે, 450 જેટલો માઇનસ મળશે। પણ જેમ જેમ સમય જાય છે ને, જેમ સમય જાય એમ ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ ઓછું થતું જાય છે, એનો મતલબ -700 માંથી તમારે -600 બનશે, -500 બનશે, 5 કલાક ગઈ, 6 કલાક ગઈ, -400 બનશે, જેમ આવું થશે ને બરાબર, ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું ઋણ, એમ તમારો ડેલ્ટા જી નું મૂલ્ય પણ ઓછું ઋણ થતું જશે બરાબર। અહીંયા થશે -350 થશે, અહીંયા -250 થશે, અહીંયા -150 થશે। હવે આ ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ ઘટતું જ્યારે આના જેટલું થઈ જાય, ટી ડેલ્ટા એસ જેટલું, સપોઝ ડેલ્ટા એચ નું મૂલ્ય -250 થયું અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય +250 છે, તો હવે તમારો ડેલ્ટા જી કેવો થાય વિચારો, હવે તમારો ડેલ્ટા જી 0 થાય કે નહીં, અને આ સમયે શું થાય, યાદ કરો ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ સંતુલન સ્થપાશે, બધી પ્રક્રિયા અટકી જશે બરાબર, કોઈ પણ પ્રકારનું અધિશોષણ થશે નહીં, સંતુલન ઉપર ગાડી ચાલી જશે। ઓકે, તો આ આખી ક્રિયાવિધિ છે, આખી ડિસ્કશન જે મેં કરી ને બરાબર રીતે સમજી જાજો, આપણે હવે એને લખવાનું થાય છે, અને હવે સિસ્ટમેટિકલી આપણે લખીએ। ઉષ્માગતિશાસ્ત્ર ના બીજા નિયમ મુજબ, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે, એટલે કે આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ હોય છે, નેગેટિવ કાઉન્સમાં લખવું હોય તો લખજો ઋણ હોય છે બરાબર। હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આ સૂત્ર છે આપણી પાસે, સાઈડમાં લખીએ કે જ્યાં ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે, એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ અધિશોષણ માટે। ઓકે, તો માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થશે, માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન થાય, સમજાણું તમને। હવે નીચે લખીએ, હવે ડેલ્ટા જી ને ઋણ બનાવવા માટે, ડેલ્ટા એચ નું મૂલ્ય ઊંચું ઋણ હોવું જરૂરી છે આપણે અગાઉ ડિસ્કસ કરી એમ, અને ઊંચું ઋણ એટલે કેવું થાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવી જરૂરી છે। ઓકે, હજી આપણે અહીંયા નીચે લખીએ, અધિશોષણ પ્રક્રિયા જેમ આગળ વધે, તેમ ડેલ્ટા એચ નું
ઊંચું ઋણ મૂલ્ય, ઊંચું ઋણ મૂલ્ય ધીમે ધીમે ઘટશે, ધીમે ધીમે ઓછું ઋણ બનતું જાય છે, ઓછું ઋણ બનતું જાય છે. ઓકે, માટે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ના મૂલ્ય સમય જતા સમાન બને છે, અને જો આ બંને સમાન થાય તો માટે ડેલ્ટા જી કેવો થઈ જાય, ડેલ્ટા જી ઝીરો બને. જ્યારે ડેલ્ટા જી ઝીરો બને ત્યારે એમ કહી શકાય કે માટે સંતુલન સ્થપાય છે. ઓકે, તો આવી રીતે આ આખો સવાલ જે થયો એ અધિશોષણની ક્રિયાવિધિને રિલેટેડ થઈ ગયો. આખો સવાલને બરાબર રીતે થિયરિટિકલ બોર્ડ લેવલે તમારે પાકો કરવાનો થશે. ક્લિયર? તો આજનો આ લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. બહુ સારી રીતે આને અધિશોષણની ક્રિયાવિધિને સમજવાની કોશિશ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અધિશોષણના પ્રકાર એક બીજો ટોપિક આગળ વધારવાના છીએ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.